તે ખોટા આપેલા છે એટલે એ ઉલટા આપેલા છે તેને આપણે સવળા કરવાના છે જે તમે સ્ક્રીન પર જોયું તે અહીં આપણે લખ્યું છે જે અલગ કલર દેખાય છે તે ઉલટું છે તેને આપણે સુલટો આવવાનું છે તો જ્યારે સૂર્ય આઠમે તો આઠમે આવે તો જે છે ત્યારે સુમન જાગે છે તો જ્યારે સૂર્ય આઠમે તો આઠમે ને જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સુમન જાગે છે કેવી સુંદર સાંજ સાંજ ઉલટું લખ્યું છે શું શું આવશે કેવી સુંદર સવાર તે ઝડપથી બે કલાક પોતાનું મોં ધોવે છે ઝડપથી બે કલાક હોય તો વાર લાગે પરંતુ શું કહે છે ઝડપથી તો બે સેકન્ડનું લખવાનું બે સેકન્ડમાં પોતાનું મોં ધોવે છે અને ઝડપથી બહાર દોડી જાય છે તે સીધી જ પક્ષીઓના માળા તરફ જાય છે તે છેલ્લા થોડાક મહિનાથી તો થોડાક આવેલું છે તો મહિનાની વાત હોય તો થોડાક આવે નહીં તો ત્યાં આપણે શું લખ્યું તે થોડા અઠવાડિયાથી ઈંડાનું નિરીક્ષણ કરી રહે છે તે તેમાંથી એટલે ઈંડાનું બચ્ચું બહાર આવે તેની રાહ જોતી હતી પરંતુ એ અઠવાડિયામાં આ ઉલટું લખ્યું છે પોતાની આંખોનો પલકારો મારે એક અઠવાડિયામાં આંખોનો પલકારો એક આંખોનો પલકારો એક સેકન્ડમાં તો એક સેકન્ડમાં પોતાની આંખનો પડકારો મારે તે પહેલા એક બિલાડી ઝાડ ઉપર કૂદકો મારે છે પક્ષીની માતા મોટેથી રડે છે અને સુમન બિલાડીને ભગાડવા માટે દોડી જાય છે જ્યારે બિલાડી કૂદકો મારે છે ત્યારે તે મોટી લીલી કેર સાથે અથડાય છે ધમ બે દિવસમાં તે નીચે પડે છે તો બે દિવસમાં નહીં બે મિનિટમાં તે નીચે પડે છે ઓ કેવું દુઃખદાયક કેરી હજુ પૂર્ણ રીતે પાકી ન હતી મીઠી થવા માટે તેને એક અઠવાડિયાની જરૂર હતી આપણે શું લખશું અઠવાડિયાની જરૂર હતી ઓચિંતા સુમનની બહેને બૂમ પાડી કે હજુ તે ભૂખી થઈ નથી તારા પેટનો ઘડિયાળ ઊંઘવા ગયું છે આવ અને રાત્રિના ભોજનમાં નહીં સવારના નાસ્તામાં આપણે શું લખશું સવારના નાસ્તામાં ગરમા ગરમ ઉપમા જમેલું તમે બાળ દોસ્તો નિરીક્ષણ કર્યું હશે કે અહીં જે તમે જોયું ગુલાબી અક્ષરના રંગ હતા જે અક્ષરો તે બધા ઉલટા હતા તેને આપણે સુલટા કર્યા છે આશા છે તમને આ પાઠમાં વર્ષની જે અમુક ઉલટા સુલટા સમયની જે વાત હતી તે તમને ખબર પડી હશે બાળ દોસ્તો તમને ખ્યાલ મેળવ્યો સમય કોને કહેવાય સમય ઉપરાંત આપણે સેકન્ડમાં મિનિટમાં અને કલાકમાં વાત કરી હતી તમે ક્યારેય તમારા મમ્મીને સ્વેટર ઉડતા જોયા છે તમે કુંભારને માટલું કરતા જોયા છે તેમાં અમુક દિવસો લાગે છે અમુક સ્વેટર ગૂંથવામાં અમુક મહિના લાગે છે અમુક અઠવાડિયા લાગે છે તો તે પરથી તમે કહી શકશો કે કઈ પ્રવૃત્તિ મિનિટમાં થાય છે કઈ દિવસમાં થાય છે અમુક કલાકમાં થતી હોય અમુક મહિનામાં થતી હોય અહીં આપણે ત્રણ ખ્યાલ મેળવવાનો છે એક છે સેકન્ડમાં જે કાર્ય થાય તે બીજું છે મિનિટોમાં થાય તે અને ત્રીજું છે આપણે જે કલાકોમાં થાય તે અમુક કાર્ય છે જે તમે સેકન્ડમાં કરતા હોવ છો અમુક કાર્ય તમે મિનિટમાં કરતા હોવ છો અને અમુક કાર્ય તમે કલાકમાં કરતા હોવ છો તમે કહેશો સેકન્ડ મિનિટ ને કલાક શું જે ઘડિયાળનો નાનો કાંટો હોય તે કલાકનો છે તેનાથી મોટો હોય તે મિનિટનો છે અને જે પાતળો એવો હોય કાંટો તે સેકન્ડનો છે આપણે ખ્યાલ વધુ મેળવીએ તમે ઘડિયાળ જુઓ આ ઘડિયાળ છે અહીં તમે જોઈ શકશો કે અહીં જે કાંટો છે આ કાંટો તે છે કલાકનો આ કાંટો છે તે છે મિનિટનો અને આ જે ફરે છે તેને સેકન્ડનો કાંટો કહેવાય સેકન્ડ આટલી ઝડપે આ કાંટો જે ફરે છે એવી સેકન્ડ બદલાય છે
આ કાંટો જેની પર જાય તે મિનિટ કહેવાય છે અને આ કાંટો છે તે કલાક છે. તો બાળકો તમને ખ્યાલ મળી ગયો કે કલાક મિનિટ અને સેકન્ડમાં કયું કાર્ય થાય છે. હવે આપણે અહીં તમારી પ્રવૃત્તિ જે હું છે જે અહીં મેં લખી છે જે તમે એક દિવસ દરમિયાન કરતા હશો અમુક કલાકમાં અમુક મિનિટમાં અમુક સેકન્ડમાં તો તે આપણે જોઈએ. સેકન્ડમાં જે કાર્ય થાય છે તે જો આંખો પટપટાવે તમે આંખો પટપટાવો જો તે સેકન્ડ ભરમાં થઈ જાય છે તેમાં મિનિટ કે કલાક લાગતી નથી. આંખો પટપટાવે તમે આંખો પટપટાવો અને જો મિનિટનું કામ નથી તે એક સેકન્ડમાં થાય છે. સફરજન ઝાડ પરથી નીચે પડો આ ચોક છે આ ચોક નીચે આપી દઈએ તો સેકન્ડમાં થઈ ગયું. એવી સફરજન ઉપરથી નીચે પડે તો એ સેકન્ડમાં થઈ જાય તેમાં મિનિટો કે કલાકો લાગતી નથી. આગળ છે ચપટી વગાડવી આ ચપટી વગાડો તમે પણ પ્રયત્ન કરો ચપટી વગાડો આ સેકન્ડનું કામ છે. આમાં કલાકો કે મિનિટો થતી નથી. હા તમને રમત લાગે તો તમે અમુક મિનિટો સુધી ચપટી વગાડશો પરંતુ એ નથી કહેતા. એ કહે છે એક ચપટી વગાડી તો જેમ ચપટી પડી ગઈ એક સેકન્ડનું કામ છે. ત્યાર પછી તાળી પાડવી આ તાળી પાડવી જેવી તમે તાળી પાડો છો એ સેકન્ડનું કામ છે તેમાં અમુક મિનિટો લાગતી નથી. હવે જો આગળ આપણે આ સેકન્ડની વાત કરી હવે બાળકો આપણે મિનિટોની વાત કરી. મિનિટોમાં દહીંમાંથી છાશ બનાવી તમે જોયું હશે તમારા બા દહીંમાંથી છાશ બનાવતા હશે તો દહીંમાંથી છાશ અમુક મિનિટોમાં થઈ જાય. સ્નાન કરો સ્નાન કરો સ્નાન કરો તમે નાતા હશો તો એ અમુક મિનિટોમાં થઈ જાય. કોઈના વાર લાગે પણ એક કલાક બે કલાક સુધી નાહી નહીં સ્નાન કરવું જે મિનિટોમાં થઈ જાય છે. દૂધ ઉકાળવું તમે ગેસ પર તમારા મમ્મીને દૂધ ઉકાળતા જોતા હશો તમે જોયું છે કે ત્રણ ત્રણ ને ચાર કલાક થાય ના એ અમુક મિનિટોમાં થાય એ એક સેકન્ડમાં થઈ જતું નથી. એ દૂધ ઉકળે એ મિનિટમાં કામ થાય છે. બ્રશ કરો બ્રશ કરો છો તમે એ કલાક દોઢ કલાક બે કલાક સુધી થતું નથી. તમે બ્રશ અમુક મિનિટોમાં કરો. ઘરેથી શાળાએ પહોંચવાનું અમુકનું ઘર નજીક હોય શાળાથી તો એ અમુક મિનિટોથી શાળાએ પહોંચી જાય છે. જો તમારું ઘર તમારી શાળાથી દૂર હોય તો થોડી વધારે મિનિટ લાગે છે પરંતુ એક કલાક એમ લાગતી નથી. હવે બાળકો આપણે સેકન્ડ મિનિટોની વાત કરી હવે આપણે કલાકની વાત કરીએ તો કલાકમાં જો ક્યાંય દરજીને ઘરે જાઓ તમે તો તમે શર્ટ સીવવાનું કહો તમારે જરૂર હોય સ્કૂલમાં યુનિફોર્મ કહ્યું હોય તમને કહ્યું હોય કે આટલા કલાકમાં તમારે સીવી દેવાનું તો તમે શર્ટ સીવવામાં કલાક લાગે તે સેકન્ડમાં કે મિનિટમાં કામ થતું નથી. શાળા તથા ઘરની સફાઈ કરો તમે શાળાની કે ઘરની સફાઈ કરો તે અમુક મિનિટમાં થઈ જાય નહીં. સાફ સુથ કરવામાં કલાક થઈ જાય છે. દિવસથી રાત થવામાં આજ દિવસ થયો છે સવારથી સાંજ થવામાં અમુક કલાક લાગે છે. કેટલા કલાક સવારથી સાંજ દિવસથી રાત થવામાં દિવસ છે તેથી રાત થવામાં અમુક કલાકો લાગે છે. બાળ દોસ્તો હવે તમે સેકન્ડ મિનિટને કલાકનો ખ્યાલ મેળવી દીધો. આવી જ રીતે તમે દિવસ અને મહિના અને વર્ષનો ખ્યાલ પણ મેળવો. બાળ દોસ્તો હવે આપણે દિવસો અને મહિનાઓ લાગે તે પણ જોઈએ. સ્વેટર ગૂંથવામાં અમુક દિવસો લાગે. સાડી વણવામાં સાડી પણ મિનિટ કલાક સેકન્ડમાં વણી જાય નહીં તેને વણવામાં પણ અમુક દિવસો લાગે છે. કેળાને પાકું થવામાં કેળું કાચું હોય પરંતુ તેને પાકું થવામાં અમુક દિવસો લાગે છે. હવે આપણે દિવસો જોયા ત્યાર પછી આપણે મહિનાઓ જોઈએ. ઘઉં ઉગાડવામાં ઘઉં તમે વાવો છો તો તે બીજમાંથી છોડ સુધી થતાં અમુક મહિનાઓ લાગે છે તે અમુક દિવસોમાં ઉગી જતા નથી કે કલાક કે સેકન્ડમાં ઉગતા નથી તે ઘઉં ઉગતા અમુક મહિના લાગે છે. ઉનાળાથી શિયાળો આવતા તો ઉનાળાથી શિયાળો આવતા કેટલા મહિના લાગે ચાર મહિના. ઉનાળાથી શિયાળો આવતા અમુક મહિનાઓ લાગે છે. તો બાળ દોસ્તો હવે તમે સેકન્ડ મિનિટ કલાક દિવસો અને મહિનાઓ તે બધું સમય શીખ્યા. હવે બાળ દોસ્તો આપણે ભણતા ભણતા અમુક એક સરસ મજાની રમત રમી તમારે રમત રમવી છે ને તો ચાલો હું જેમ કહું તેમ તમે કરો અને આપણે સાથે રમત રમી. બાળ દોસ્તો હવે આપણે એક સરસ મજાની રમત રમી તમે હાથમાં એક પથ્થર લઈ લો
અને પછી તેને આવી રીતે હવામાં ઉછાળો અને પછી તેનો કેચ કરો. કેચ કરો એકવાર તમે સામાન્ય રીતે ઉછાળો અને કેચ કરો. ત્યાર પછી ઉપર ઉછાળો અને એક તાળી પાડો. આવી રીતે ઉછાળો અને એક તાળી પાડો. ત્યાર પછી ઉછાળો અને બે તાળી પાડો. એક બે પાડો અને કેચ કરો. તમે એક પછી પ્રયત્ન કરો. એક તાળીમાંથી બે તાળી ત્રણ તાળી એવી રીતે કરો. અને તમને તાળી પડવામાં મજા ના આવતી હોય તો તા થઈ તા થઈ તેવું બોલો. જેવી રીતે કે તા થઈ એવી રીતે તમે રમત રમો. તેવી જ રીતે તાળી પાડતા પડતા તમારા પગને રાઈટ લેફ્ટ એવી રીતે પગ ફેરવો અને રમત રમો. બાળ દોસ્તો આ નવી રમત છે. તમે રમો તો તમને મજા આવશે. હવે આજના બાળ દોસ્તો આપણે કલાક મિનિટ ને મહિનાઓ ભણ્યા. આશા છે તમને તેમાં ખ્યાલ આવ્યો છે. હવે પછી એના પીરિયડમાં આપણે તેનાથી આગળ ભણીશું. જય હિંદ બાળકો.